શરૂ થઈ છે ત્યારથી શ્રી ધનવી શાહ હું કાનું પરિચયમાં છું અને ધનવી સાહેબની સાથે જ્યારે બી કંઈ મારું કન્વર્ઝેશન વાતચીત વગેરે થઈ એના ઉપરથી મને લાગ્યું કે એમની ભાષા એમનો સ્વભાવ બહુ સૌમ્ય છે કર્યું અને અત્યાર સુધી એ ઘરે આવે છે ચિત્રો જુએ છે અને જે પેઇન્ટિંગ જોઈને જે વાત કરે છે એ ખરેખર એક પ્રેક્ટિસિંગ આર્ટિસ્ટ અનુભવી આર્ટિસ્ટ જે રીતે કરતો હોય અને એમના એમનું જે એસ્થેટિક્સ છે એ એટલું સારું છે કે તટસ્થ ભાવે હું જે કામ કરું છું એની ક્વોલિટી સમજી શકે છે અને એ સમજીને જ મને સજેશન આપે છે અને એ મને સ્વીકાર્ય હોય છે કેમ કે એ સજેશન છે ને મારી અભિવ્યક્તિને સમૃદ્ધ કરે છે એટલે હું એ પ્રમાણે થોડું રંગ સુધારી લઉં છું એક્ઝામ્પલ તરીકે મારા એક પેઇન્ટિંગની અંદર મને સમજાયું કે આ જે લાઈન છે તમારી એ ક્યાંક આવે છે ક્યાંક તૂટી જાય છે ક્યાંક આવી જાય છે ક્યાંક તૂટી જાય છે એનાથી એ સારી લાગે છે એટલે આવું હોય તો વધારે સારું અને મને લાગ્યું કે એમની વાત બહુ વ્યાજબી છે અને મારા ચિત્રમાં ઘણો ફેર પડે છે એનાથી કેમ કે જે લાઈનની જે મોનોટોની છે એનાથી તૂટે છે અને લાઈન છે વધારે ફંક્શનલ બને છે મને બહુ આશ્ચર્ય થયું કે એક ગેલેરી સંચાલક આટલી સરસ વાત જે આજ સુધી કોઈ આર્ટિસ્ટે નથી કરી મને એ કરી છે એનાથી મને એક ફાયદો થયો ચિત્રો વેચાય કે નહીં વેચાય એ તો જુદી વાત છે પણ ચિત્ર સારા એસ્થેટિક વેલ્યુઝ સમૃદ્ધ હોય છતાં લોકોને પસંદ આવે એવા ચિત્રો કેવી રીતે કરવા એ હું શીખ્યો આપકે સાથ પે કામ કરતે મુજે ઉસ દિન ભી જબ મેં કામ કર રહા થા તો આપ જો હૈ લગાતાર મૂવી બના રહે થે કામ કરતે કરતે શાંતિ સે મુજે કોઈ કિસી પ્રકાર કા અવરોધ નહીં ખડા કિયા કામ કરતે સમય પ્લસ જો આપકો જરૂરત થી વો શૂટ કિયા ઉસે આપ જો હૈ ને એક આર્ટિસ્ટ કો કામ કરતે હુએ કૈસે શૂટ કરતે હૈ ઉસ ઉસકી પદ્ધતિ મુજે અચ્છી લગી इसके अलावा आज जो आपने प्रश्न किए वो प्रश्न से लगता है और पूरी स्क्रिप्ट जो तैयार की तो भी मेरे अलग अलग पेजेस समझो या फेजेस समझो उनको समझ करके उस पर से लगा और आज मैंने यहाँ पर कैटलॉग भी देखे उस पर से लगा कि चैत्य जो है बहुत कुछ जानते हैं बहुत कुछ समझते हैं और उनकी बात को जो है इसलिए मुझे बहुत सीरियसली और अच्छी तरह से लेकर के ईमानदारी से उनके प्रश्नों के जवाब देने चाहिए।